હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ અપની દુનિયામાં તમારું સ્વાગત છે એટલે કે રિપી ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે આજે આપણે મલ્ટિપ્લિકેશન મેથે મેજિક છે પણ મેજિક વિથ નંબર નાઇન આપણે સંખ્યાનો ગુણાકાર કરવા જઈ રહ્યા છે પણ મેજિક વિથ નંબર નાઇન એટલે નવ સાથે ગુણાકાર ઝડપથી કેવી રીતે કરી શકીએ આપણે જોઈએ તો શરૂઆત કરીએ પહેલો એક્ઝામ્પલ ધારો કે તમારે નવાણું ગુણ્યા પાંચનો ગુણાકાર કરવો છે કેલ્ક્યુલેટર અને મોબાઈલની મદદથી આપણે ગુણાકાર કરી જ શકીએ છીએ પણ મોઢે ગણતરી કરવી હોય ત્યારે ઝડપથી કેવી રીતે ગુણાકાર કરી શકાય તો નવાણું ગુણ્યા પાંચનો ગુણાકાર કરો તો તમારે શું કરવાનું તો નવ ગુણ્યા પાંચ આ પહેલા અંકનો નવનો પાંચ સાથે ગુણાકાર કરી નાખવાનો તો નવ પંજા પિસ્તાલીસ પિસ્તાલીસને તમારે અહીંયા લખી નાખવાનું અને વચ્ચે એક જગ્યા રાખવાની એ જગ્યામાં કોણ તો જે નવ અંકનો ઉપયોગ નથી કર્યો એ નવ અંકને અહીંયા મૂકી દેવાનો તો ચારસો ને પંચાણું તો નવાણું ગુણ્યા પાંચનો ગુણાકાર ચારસો ને પંચાણું થાય તમને એમ થાય બે અંકનો આવો ગુણાકાર તો આપણે આમ પણ ઝડપથી કરી શકીએ તો આપણે ત્રણ અંક તરફ આગળ વધીએ ત્રણ અંકનો ગુણાકાર કરીએ તો ધારો કે નવસો નવાણું નો આઠ સાથે ગુણાકાર કરવો છે તો કઈ રીતે કરી શકીએ તો નવ ગુણ્યા આઠ અથવા આઠ ગુણ્યા નવ તો 8-9 બોતેર એ અહીંયા લખી નાખવાના અને વચ્ચેની જગ્યામાં જે બે નવ અંકનો આપણે ઉપયોગ નથી કર્યો એ બે નવ અંકને વચ્ચે મૂકી દેવાના એટલે નવાણું તો સાત હજાર નવસો ને બાણું નવસો નવાણું ગુણ્યા આઠનો ગુણાકાર તમે કેલ્ક્યુલેટર કે મોબાઈલમાં ચેક કરી જુઓ તો સાત હજાર નવસો ને બાણું આવે હજી એક વધારે નવ ઉમેરી દઈએ હજી વધારે મોટી એક સંખ્યા બનાવીએ તો ધારો કે આપણી પાસે નવ હજાર નવસો ને નવાણું છે એને કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરો ધારો કે ચાર સાથે તો કેવી રીતે કરશું તો કોઈ પણ એક અંકનો નવ નો આ ચાર સાથે ગુણાકાર કરી નાખવાનો નવ ગુણ્યા ચાર છત્રીસ તો છત્રીસ ના થ્રી એન્ડ સિક્સ અને વચ્ચે જે આ ત્રણ નવડા હતા એને વચ્ચે મૂકી દેવાના નાઈન 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 તો આનો ગુણાકાર થ્રી મિત્રો આપણે ઝડપથી ગુણાકાર કરીએ કેલ્ક્યુલેટર કે મોબાઈલની સ્પીડે અને એનો ઉપયોગ કર્યા વગર આપણે ગુણાકાર કરીએ છીએ હજી એક વધારે અંક જોઈ લઈએ કે ધારો કે નાઇન 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 એને મલ્ટિપ્લાય બાય સિક્સ આનો છ વડે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકીએ છ ગુણ્યા નવ ફિફ્ટી ફોર છ નવા ચોપન વચ્ચેની જગ્યામાં જે બાકીના નવ હોય મૂકી દેવાના તો આનો જવાબ આવે નવ ના અંક હોય એક હોય બે હોય ત્રણ હોય ચાર હોય પાંચ હોય દસ હોય કોઈ પણ હોયનો એક અંક સાથે ગુણાકાર કરવો હોય તો આ રીતે તમે ઝડપથી ગુણાકાર કરી શકો બીજા નવ અંક નું મેજિક આપણે જોઈએ ધારો કે આપણે નવાણું નું ટેબલ ડ્રો કરવું છે નવાણુંનો ઘડિયો લખવો છે તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી આમ તો ડ્રો કરી શકીએ નવાણુંનો ઘડિયો એટલે નવાણું ગુણ્યા એક નવાણું ગુણ્યા બે નવાણું ગુણ્યા ત્રણ નવાણું ગુણ્યા ચાર નવાણું ગુણ્યા પાંચ એવી રીતે નવાણું ગુણ્યા નવ નવાણું ગુણ્યા દસ આનો જો આપણે ગુણાકાર કરીને એનો ઘડિયો બનાવવો હોય તો નવાણું ગુણ્યા એક તો આપણે ઝડપથી આવડી જાય નવાણું અને નવાણું ગુણ્યા દસ નવસો ને એ તો ઝડપથી આવડી જાય પણ વચ્ચેની જે સંખ્યાનો ગુણાકાર કરવો પડે એમાં આપણે થોડો ઘણો ટાઈમ જોઈએ તો એ ટાઈમ બગાડવાનો હોય અને ઝડપથી ગુણાકાર કરવો હોય એનો નવો નવ નો ઘડિયો ડ્રો કરવો હોય તો કેવી રીતે કરી શકાય આપણે જોઈએ તો એમાં તમારે શું કરવાનું બધા વચ્ચે નવ 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 લખી નાખવાના નાઇન 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 બધામાં વચ્ચે નવ લખી નાખવાના પછી શું કરવાનું તો ઉપર એક થી શરૂઆત કરવાની ત્યાં જીરો લખી નાખવાનો જીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન આપણે શું કર્યું નવાણું ના ઘડિયામાં વચ્ચે પેલા બધા નવ લખી નાખ્યા પછી અહીંયાથી શરૂઆત કરી જ્યાં નવાણું ગુણ્યા એક હોય ત્યાં જીરોથી શરૂઆત કરવાની જીરો વન ટુ થ્રી અપ ટુ અપ ટુ નાઇન ક્રમમાં લખવાનું પછી નીચેથી શરૂઆત કરવાની જીરો વન ટુ થ્રી જીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન નવાણું નું ટેબલ તૈયાર થઈ ગયું આપણું

પણ કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો એટલે એક અંક હોય બે અંક હોય ત્રણ અંક હોય ચાર અંક હોય કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે આપણે ગુણાકાર કરવો છે અને ઝડપથી કરવો છે પણ આમાં શું છે કે આપણે સાથે ગુણાકાર ગુણાકાર કરવો કરવો છે પણ નથી એ કેવી રીતે તો આપણે જોઈએ ધારો કે કોઈ સંખ્યાનો આપણે પેલા સંખ્યા લઈએ થર્ટી ફોર ઇન્ટુ ઇલેવન તો ચોત્રીસ નો અગિયાર સાથે ગુણાકાર કરવો છે પણ ગુણાકાર કરવો નથી તો કઈ રીતે જવાબ લાવો તો તમારે જે સંખ્યા છે એના છે તો અહીંયા લખી નાખવાના અને વચ્ચેની સંખ્યામાં બે નો જવાબ થાય આપણે ગુણાકારનો જવાબ લાવ્યા પણ ગુણાકાર કર્યો નથી ચોત્રીસ ગુણ્યા અગિયાર કર્યા તો ત્રણસો ને ચુમ્મોતેર બીજી એક સંખ્યા લઈએ ધારો કે ફિફ્ટી ફોર ઇન્ટુ ઇલેવન

તો બોતેર માં સેવન ઇન્ટુ ટુ લખી નાખવાના આ બે અંકનો સરવાળો હોય તો મેથડ બદલે કઈ રીતે તો આપણે હવે જોઈએ ત્રણ અંકની સંખ્યા ધારો કે થ્રી ટુ વન ઇલેવન ત્રણ અંકની સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરવો છે તો શું કરવાનું તો તમારે છેડાની બે જે સંખ્યા છે

આપણે આ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કર્યો પણ રિયલમાં ક્યાંય ગુણાકાર કર્યો નથી જવાબ હજી એક આગળ રકમ જોઈએ આપણે ધારો કે એકવીસ ગુણ્યા અગિયાર કરવા છે તો આપણે એનો ગુણાકાર કઈ રીતે કરશું તો સાત અને એક છેડાની બે સંખ્યાઓ એ લખી નાખવાની સાત અને એક પછી આ બે અંકોનો સરવાળો સાત વત્તા બે એટલે નવ એના પછીની બે સંખ્યા એટલે 2 + 1 એટલે 3 તો 7931 આ સંખ્યાનો ગુણાકાર 7931 થાય તો આપણે ત્રણ અંકની લીધી તો ચાર અંકની સંખ્યાનો ગુણાકાર પણ આ રીતે થશે તો ટ્રાય કરીએ આપણે ચાર અંકની સંખ્યા કોઈ લખી નાખીએ 3254 * 11 તો ચાર અંકની સંખ્યાનો આપણે ગુણ 11 સાથે ગુણાકાર કરીએ છે તો મેથડ એની જ રહેશે આ છેડાના બે સંખ્યા હોય લખી નાખો થ્રી એન્ડ ફોર અને વચ્ચે જવાબ કયો આવશે તો ક્રમિક બે બે સંખ્યાનો સરવાળો કરતો જવાનું ત્રણ વત્તા બે એટલે પાંચ બે વત્તા પાંચ એટલે સાત પાંચ વત્તા ચાર એટલે નવ તો આ સંખ્યાનો આ સાથે ગુણાકાર આટલો જવાબ આવશે હજી એક સંખ્યા આપણે મોટી લઈએ અને હવે બરાબર મિત્રો ધ્યાન રાખજો કે હવે શું કરશું તો ધારો કે કોઈ એક સંખ્યા આવી છે એટ ટુ ફાઈવ વન થ્રી ઇન્ટુ ઇલેવન પાંચ અંકની સંખ્યા છે પણ હવે જો સરવાળો કરશું ત્યારે શું થશે તો જો પહેલી બે અંકનો સરવાળો આઠ વત્તા બે તો આપણી પાસે દસ આવે અત્યાર સુધી બધામાં જ્યારે સરવાળો કર્યો ત્યારે એક જ અંક આવતો હતો હવે આઠ વત્તા બે દસ આવ્યા તો દસ ના દસે દસ નથી લખી નાખવાના જે દસ જવાબ આવ્યો આપણી પાસે તો 10 નો ઝીરો લખવાનો જે એક વધી આવી એ કેરી ઓન કરવાની એટલે આગળના જે સંખ્યા હોય એને આપી દેવાની એક વધી આને આપી દીધી એના પછી બે વત્તા પાંચ એનો સરવાળો સાત પાંચ વત્તા એક એનો સરવાળો છ એક વત્તા ત્રણ એનો સરવાળો ચાર આનો જવાબ આપણી પાસે આવી ગયો સોરી આ થ્રી આ ફોર આ સિક્સ આ સેવન એટ ટુ ઇન્ટુ ઇલેવન પાંચ અંકની સંખ્યા છે પણ સરવાળામાં જ્યારે વચ્ચે આવે ત્યારે બબે અંકની સંખ્યા એવા આપણે ગુણાકાર કરવા જઈ રહ્યા છીએ તો આગળ અને પાછળ થ્રી એન્ડ ટુ હવે બ બે અંકનો સરવાળો કરશું ત્યારે શું થશે ત્રણ વત્તા પાંચ એ તો બરાબર છે આઠ આવી ગયા પાંચ વત્તા સાત એ બેનો સરવાળો કેટલો થશે બાર પાંચ વત્તા સાતનો સરવાળો બાર થશે તો બારે બાર લખવાના નથી કોઈ પણ એક અંક એટલે એકમનો અંક લખવાનો અને બાકીનો જે એક વધી આવી એ બાજુમાં કેરી ઓન કરી દેવાની એના પછી સાત વત્તા આઠ એટલે પંદર પંદરમાંથી પાંચ લખવાનો એક વધી આવી એ ઓન કરી દેવાની એના પછી આઠ વત્તા બે એટલે દસ તો દસમાંથી ઝીરો લખવાનો એક વધી બાજુમાં કેરી ઓન કરી દેવાની અને હવે આ બધાનો સરવાળો લખી નાખવા બે અહીંયા છે બે અને બે જીરો પાંચ વત્તા એક છ એક વત્તા બે ત્રણ એક વત્તા આઠ નવ અને ત્રણ આ જે સંખ્યા છે એનો ગુણાકાર ત્રણ લાખ ત્રણ હજાર છસો બે તમે કેલ્ક્યુલેટર કે મોબાઈલમાં ચેક કરી શકો છો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રોને શેર કરજો અને બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જે નવા નવા વિડીયો હોય અમે તમારા સુધી ઝડપથી પહોંચાડી શકીએ થેન્ક યુ